તો આ વચ્ચે મહત્વના સમાચાર સામે નજર કરીશું. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ કે અનેક વિસ્તારોમાં મેઘવર્ષા જોવા મળી રહી છે, જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે રોડ રસ્તે પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ સાબરમતી, ચાંદખેડા, પારડી, ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે. લો ગાર્ડન, રાયપુર, રાણીપ, એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે એરપોર્ટ, શાહીબાગ, એસજી હાઈવે, ચાંદખેડા, અસરવા, વેજલપુરમાં પણ વરસાદ ખાબક્યો છે. અને આ સાથે જ બોટા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, વાસણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. ત્યારે મણિનગર, ખોખરા, નવા નરોડા, ખોખરામાં પણ વરસાદ પડી રહ્યો છે. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે અને આ સાથે જ વરસાદ પડતાની સાથે જ અનેક રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી એક વખત વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સાબરમતી, ચાંદખેડામાં પણ વરસાદ પડ્યો તો લો ગાર્ડન, રાયપુર, રાણી, પેલેસ સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદના તમામ વિસ્તારોની વાત કરીએ કે તમામ વિસ્તારોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે. એરપોર્ટ, શાહીબાગ, એસજી હાઈવે, ચાંદખેડા, અસરવા, વેજલપુરમાં પણ વરસાદ પડ્યો તો ગોતા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, વાસણામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદની અંદર જોવા મળ્યું હતું અને આ સાથે જ વરસાદ પડતા રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી એક વખત વરસાદ આવતા લોકોને હવે રાહત મળી છે. તો સાબરમતી, ચાંદખેડા, પારડી, ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે. અને આ સાથે જ વાત કરીએ અમદાવાદની તો લો ગાર્ડન, રાયપુર, રાણીપ, એલિસ બ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને આ સાથે જ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી. તો હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ 3 સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે આ સાથે જ અમદાવાદની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે ફરી એક વખત વરસાદ પડ્યો છે અને આ સાથે જ લોકોને પણ રાહત મળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. સાબરમતી, ચાંદખેડા, પારડી, ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ વચ્ચે અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને હવે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે લોકોને રાહત પણ મળી છે અને આ તરફ રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે. તો અમદાવાદના મણિનગર, નવા નરોડા વિસ્તારમાં વરસાદ પડ્યો અને આ સાથે જ લો ગાર્ડન, રાયપુર, રાણી, સેટેલાઇટ, એલિસબ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે તે દરમિયાન હવે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ તો અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અને આ સાથે જ માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરતાની સાથે જ અમદાવાદની અંદર આજે વરસાદ શરૂ થયો છે તો અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ કે મણિનગર, નવા નરોડા, ખોખરામાં વરસાદ પડ્યો છે. વરસાદની સાથે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વાત કરીએ કે અમદાવાદમાં તમામ વિસ્તારોમાં હાલ તો વરસાદ પડી રહ્યો છે. સાબરમતી, ચાંદખેડા, પારડી, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. લો ગાર્ડન, રાયપુર, રાણીપ, એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ અમદાવાદની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો તો ગોતા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, વાસણામાં પણ વરસાદ પડી રહ્યો છે. અને 3
સિસ્ટમ સક્રિય થતાની સાથે જ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે અને આ સાથે જ અનેક ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. પરંતુ હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન પણ થયા છે, તો અનેક સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. પરંતુ અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ફરી એક વખત અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થયો. અમારી સાથે અમારા સહયોગી હિના અમારે સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિના, અમદાવાદની વાત કરીએ કે સવારે વાદળછાયું વાતાવરણ બાદ ધીમી ધારે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે
અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા હોય છે, કે પછી તમે મેગા સિટી અમદાવાદની જ વાત કરી લો, કે અમદાવાદમાં પણ પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ, કે પછી અન્ય કોઈ બિગ સિટીની વાત કરી લો, કે પછી રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં પણ પ્રી મોન્સૂનની કામગીરીના લીધે લીડા ઉડતા જોવા મળે છે ને આખરે પછી પ્રજાને જ ભોગવવાનો વારો આવતો હોય છે, કે પછી વરસાદમાં ખુલ્લી ગટરો હોય, કે પછી અમદાવાદના પૂરો વિસ્તારનો પટ્ટો લઈ લો, કે હાડકેશ્વર નાગરવેલનો જે આખો પટ્ટો છે એ પટ્ટા ઉપર આખું સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, એટલે જે વાહન ચાલકો છે તે લોકોને ભારે હાલાકી પડતી હોય છે, લોકોને ટુ વ્હીલર ચડાવવા કે પછી ફોર વ્હીલર ને લઈ જવું પણ ખૂબ જ મુશ્કેલ પડતું હોય છે, એટલે સામાન્ય વરસાદમાં પણ જો આ હાલ હોય તો પછી તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, અને ખાસ જ્યારે વરસાદની વધારે વરસાદની આગાહી હોય તો પછી એ રીતે પણ તૈયાર ચોક્કસથી રહેવું પડતું હોય છે. રીના, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ